સરકારે ટીપી સ્કીમની જોગવાઈ કરેલી છે, જેના અંતર્ગત નારી ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ નારી ગ્રામજનો દ્વારા આ ટીપી સ્કીમમાંથી તેમના ગામને રદ કરવા માટેની માંગણી કરવામાં આવી રહી છે. ભાવનગર મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ટીપી સ્કીમ નંબર 19-20 નારીમાં સમાવેશ થતા જમીન માલિકો સાથે મિટિંગ કરી, જેમાં નારી ગામના ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે. હાલ તેમણે લેખિતમાં રજૂઆત કરી છે. તે જોઈએ તો નારી ગામ એ ભાવનગરથી 12 કિલોમીટર દૂર આવેલ છે, જે ટીપી સ્કીમની આડમાં ભાવનગરને વિકસાવવાની વાત છે તે તદ્દન બેહુદી અને અવાસ્તવિક છે. કેમ કે હજુય નારી ગામ એ છેલ્લા 3 વર્ષથી મહાનગરનો ભાગ બનેલ હોવા છતાં ત્યાં પૂરતું પીવાનું પાણી, ડ્રેનેજ લાઇન, આંતરિક રસ્તા વગેરે જેવી પ્રાથમિક સવલતો મહાનગર કે સરકાર ત્યાં કરી શકી નથી. ત્યાં ટીપી સ્કીમના નામે માત્ર 40% કપાત જમીન લઈને બાકીના સમતળ જમીનમાં કેટલો વિકાસ થશે અને ક્યારે વિકાસ થશે, આ તમામ ટીપી સ્કીમની વાતો માત્ર સપના સમાન દર્શાવવામાં આવી રહી હોય તેવું તેમને લાગી રહ્યું છે. આથી આવી ટીપી સ્કીમ માટે તેઓનો ચોખ્ખો વાંધો ગ્રામજનો અને ખેડૂતો દર્શાવી રહ્યા છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ સરકારની શું વિચારસરણી હોય તેના વિશે અધિકારી શું કહે છે તે સાંભળીએ. ભાવનગરના આઉટર સાઈડમાં ધીમે ધીમે જે વિકાસ થાય, કોઈ પણ વિકાસ થાય એ પહેલાં જો એ વિસ્તારનું પ્લાનિંગ થઈ જાય તો સાયન્ટિફિક અને વ્યવહારિક રીતે યોગ્ય પ્લાનિંગ થાય. અને જો એના માટે સરકારે એક ટીપી સ્કીમની જોગવાઈ કરેલી છે, જે ત્યાં ડેવલપ થવા જઈ રહ્યું હોય અથવા તો થવાનું હોય ભવિષ્યમાં, ત્યાં એને એક ટીપી સ્કીમ રીતે વેલ પ્લાન કરી અને એને ટીપી સ્કીમ તરીકે કરવામાં આવે છે. એ રીતે નારી ગામમાં ભવિષ્યમાં થનાર વિકાસ માટે નારી 19 અને 20ના ટીપી સ્કીમ બનાવવા જઈ રહ્યા છે. એના અન્વયે આજે જે એની કાયદાકીય રીતે પ્રાથમિક જે મિટિંગ હોય લોકોને સમજાવવાની, એ લોકોને પ્લાનિંગ સમજાવવા માટે આજે મિટિંગ રાખી હતી અને એનું પ્રેઝન્ટેશન કરી અને લોકોને સમજાવવામાં આવ્યા છે. ટીપી સ્કીમ બનાવવાથી શું ફાયદા થાય છે, એના હેતુ શું હોય છે, એના કાયદા શું છે, એ બધું આજે સમજાવવામાં આવ્યું છે. ઉપરાંત કોઈપણ લોકોને આ માટે કંઈ પણ પ્રશ્ન હોય તો આવતા 15 દિવસ સુધી એને લેખિત રજૂઆત કરી શકશે અને એ રજૂઆત યોગ્ય અને સાચી હશે તો એને એ પ્રમાણે એનો ફેરફાર પણ કરવામાં આવશે. ટીપી સ્કીમના તબક્કા આ પ્રાથમિક તબક્કો, આ પછી ડ્રાફ્ટ આવશે ત્યારે પણ સરકાર ટાઉન પ્લાનિંગ ઓફિસરને નિમશે, તમામ ખેડૂતોને કોઈ પણ બાબતની હશે તો એની રજૂઆત સાંભળશે. ફરતી સરકાર એમાં જરૂર પડશે તો ત્યાં ડ્રાફ્ટ લેવલે એમાં ફેરફાર કરી શકે છે અને એટલે આ પ્રક્રિયા એકદમ સુવ્યવસ્થિત અને કાયદાના અનુસારે અને તમામ લોકોને સાંભળીને પછી અંતિમ તબક્કે મંજૂર કરવામાં આવે છે. આ એક પ્રક્રિયાનો ભાગ છે અને આ તમામ પ્રક્રિયા ટીપી સ્કીમમાં કરવામાં આવે છે. ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને જો નારી ગામ ફળદ્રુપ અને સારા ઉત્પાદન ધરાવતી ખેતીમાં જો નગર રચનાના નામે 40% જમીન કપાત કરવામાં આવે તો ખેતી પ્રધાન દેશ એ ધીરે ધીરે આમ જ મટી જશે અને ખેડૂતોને પણ ઘણું આર્થિક નુકસાન સહન કરવું પડશે. આથી કોઈ પણ સંજોગોમાં નારીના ગ્રામજનો ખેતીલાયક જમીનમાં તેઓ નગર રચના થવા નહીં દે તે મક્કમ બની રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા અત્યારે એક તો ખાડે જાય છે, પોતાની પાસે બેલેન્સ નથી, છતાં મારું નારી ગામ 12 કિલોમીટર દૂર હોવા છતાં જ્યાં ટીપી સ્કીમ લગાડી સરકારી ઓફિસરો કોઈ રાજકારણી ઢોલાને લીધે અમારા ગામને ખેડૂતોને બિનખેડે ખેડૂત કરવા માટે, ખેડૂતની જમીન હડપ કરવા માટે ટીપી સ્કીમ લગાડી રહ્યા છે. જ્યારે આજથી 1983માં ચિત્રામાં જે ટીપી સ્કીમ લગાડી ત્યાં રોડ રસ્તા ખુલ્લા નથી ત્યાં, અને અહીંયા ખેડૂતોને ભોળા બનાવીને હાવ ભોળવીને અને એ લોકોની ખેડૂતની જમીન છીનવી લેવા માગે છે. અમારા ગામ તરફથી સમસ્ત ગામવાળાનો એક જ અભિપ્રાય, અમારે ગામ દેવાની નથી, અમારે જમીન દેવાની નથી થતી ગામ તરફથી. પ્લસ મારા ગામમાં કોર્પોરેશનમાં ભેળવા પછી સરકારી દવાખાના જે ચાલુ હતા એ બંધ કર્યા, પછી સ્કૂલોમાં ઓવડા ઘટે છે, ઓવડાની અરજી કરી ઓવડા નથી વધારવા, ગામમાં પાણી કે સ્ટ્રીટ લાઇટ છે તો અમુક લાઇટો ઉડી ગયેલી ત્યાં વ્યવસ્થિત નથી, પાણી 12 દિવસે મળે છે. આ કોર્પોરેશને 25 મહિનાથી અમારું નારી ગામ સંભાળ્યું છે. 25 મહિનાથી જો હજી નારી ગામમાં એક ફૂટી કોડીનો વિકાસ નથી કર્યો અને આવડું આખું ડેવલપ કરીને કે જે ખેડી લાયક જમીન છે, એક બાજુ પ્રધાનમંત્રી એમ કહે છે કે ખેતી વધારો દેશ બચાવો, હવે એક બાજુ ખેતી વધારવાની વાત કરે છે ત્યારે જે આ ખેતી લાયક જમીન છે ખેડૂતોની કે જે જમીન
ફળદ્રુપ છે, ફળદ્રુપ જમીનને આ લોકો ઉઠાડીને કોમન પ્લોટ બનાવી નાના નાના ચોરસ ટુકડા કરીને ખેડૂતોને દેવા માંગે છે. અને ખેડૂતોને એમ કહે છે કે અમે તમારી પાસે વિકાસ કરી, જે તે એજન્સી કે જે તે આમાં કોર્પોરેશનમાં કામ કરનાર બધા ભ્રષ્ટ છે. એમ કહે છે કે અમેરિકા જેવું ડેવલપ કરો, તો અમેરિકા જેવું ડેવલપ કરવા માટે અમેરિકા જેવું કોઈ શાસન તો હોવું પડે ને. અમેરિકામાં ભ્રષ્ટાચાર ઓછો છે, અહીંયા તમે પટ્ટાવાળાથી માંડીને અધિકારી સુધી જાઓ, બધાને તમારે રિશ્વત દેવી પડે છે, એ સિવાય કોઈનું કામ થતું નથી. છતાં આ લોકો એમ કહે છે કે અમે તમારા ગામમાં ટીપી સ્કીમ લગાડીને તમારા ગામનો વિકાસ કરીએ છીએ. તો પહેલાં તમે અમને એવી બાહેદારી આપો કે અમે એટલા ટાઈમમાં તમારું ટીપી સ્કીમ ડેવલપ કરશું, તો એ બાહેદારી તો અમને આપતા નથી કે એ અમે તમે લગાડી દઈ. બાકી 5 વર્ષે થાય ને 10 વર્ષે થાય કે જે 1983 બાદનું ચિત્રામાં જે બન્યું છે અને અત્યારે હાલ 2018 સુધીના એટલા વર્ષમાં કોઈ હજી ડેવલપ નથી થયું, એની ટીકડી અમને આપે છે. છતાં તમે લોકો એક વખત જો નારી ગામથી ચાલો અને ડાયરેક્ટ અહીં સુધી આવો, કેટલા રોડ રસ્તા ખરાબ છે, કેટલી ધૂળ ઉડે છે, એક વખત તમે જો એ ડેવલપ નથી કરી રહ્યા તો અમારા ગામને આ ટીપી સ્કીમ શું ડેવલપ કરવાની. એટલે અમારા સમસ્ત ગામ વતી એક જ છે, જો ટીપી સ્કીમ લગાડવામાં આવશે તો સમસ્ત ગામ આત્મવિલોપનની ચીમકી આપે. ખેડૂત અમારે કોઈ પણ સંજોગે અમારે ટીપી સ્કીમ જોતી નથી, અમારે સરકારને કોઈ જાતની ટીપી સ્કીમ અમારે આવકારવામાં થતી નથી.